विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। केम छो? मजा माने विद्यार्थी मित्रों, आपणे सामाजिक विज्ञान प्रकरण 5 धोरण 10 ની અંદર અભ્યાસ કરી રહ્યા છે। ધોરણ 10 ના પ્રકરણ 5 માં આપણે ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો ભણીએ છે। તો છેલ્લા બે વિડિયો ની અંદર પ્રાચીન ભારતની અંદર વૈજ્ઞાનિક અને ટેકનોલોજીના ક્ષેત્રે જે શોધખોળો થઈ હતી એની આપણે વાત કરી। તો લગભગ આપણે બે વિડિયોની અંદર 4 થી 5 વિજ્ઞાનો વિશે ભણ્યા, જેમાં ધાતુ વિદ્યા છે, રસાયણશાસ્ત્ર છે, ગણિતશાસ્ત્ર છે, શલ્ય ચિકિત્સા છે અને વૈદ્યક વિદ્યા છે। તો આ 4 થી 5 વિજ્ઞાનો અને પ્રાચીન સમયની અંદર ભારતે એ વિજ્ઞાન ક્ષેત્રે જે કાંઈ પ્રદાન કર્યું એનો અભ્યાસ કરતા આપણને ખ્યાલ આવે કે ભારત, પ્રાચીન ભારત વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે કેટલું આગળ હતું। કહેવાય છે કે વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે ભારતની જે કાંઈ શોધખોળો છે એ શોધખોળોના પરિણામે આજે વિશ્વભરના દેશો નવી નવી શોધખોળો કરી રહ્યા છે। વચ્ચેનો એક તબક્કો એવો આવ્યો, મેં તમને પહેલા પણ કહ્યું કે ભારત પ્રાચીન સમયની અંદર સાક્ષરતાની દ્રષ્ટિએ ઉપરાંત વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે થયેલા પ્રદાનની દ્રષ્ટિએ કે શોધખોળની દ્રષ્ટિએ વિશ્વભરમાં આગળ પડતો દેશ હતો। એટલે જ આપણે જોયું કે દુનિયાભરની જે પ્રાચીન સંસ્કૃતિઓ હતી જેમાં આપણી ભારતની હડપ્પીય સંસ્કૃતિનો સમાવેશ થાય, તો હડપ્પીય સંસ્કૃતિમાંથી મળેલા જે અવશેષો છે, જેમ કે ધાતુમાંથી બનાવેલી નર્તકીઓની મૂર્તિઓ છે, નટરાજનું શિલ્પ છે, લોથલ જેવી હડપ્પીય સંસ્કૃતિમાંથી મળેલી તાંબાની સોય અને તાંબાની ઉપયોગ કરી, તાંબાની ધાતુનો ઉપયોગ કરી અને બનાવેલા ઘર વપરાશના વાસણો, આ બધા જ અવશેષો ઉપરથી ખ્યાલ આવે કે આજથી 5000 વર્ષ પૂર્વે પણ ધાતુ વિદ્યા હતી। ધાતુને ગાળી, ઓગાળી અને તેમાંથી વપરાશે ચીજ વસ્તુઓ બનાવવાની કલા, આવડત કે કૌશલ્ય 5000 વર્ષ પૂર્વે હડપ્પીય સંસ્કૃતિના લોકો પાસે પણ હતું। તો એ ધાતુ વિદ્યા, એવી જ આપણે રસાયણ વિદ્યાની વાત કરી કે આપણી જે પ્રાચીન વિદ્યાપીઠો હતી, તક્ષિલા, નાલંદા, વલ્ભી વિદ્યાપીઠ છે કે કાશી વિદ્યાપીઠ, વારાણસી વિદ્યાપીઠ છે, આપણી પ્રાચીન વિદ્યાપીઠો હતી કે જેમનો સમય લગભગ 7મી થી 10મી સદી સુધી ધબધબતો સમય હતો। એ સમયે વિશ્વભરના વિદ્યાર્થીઓ ભારતની અંદર અભ્યાસ કરવા આવતા। મેં તમને કહેલું કે આજે જેમ આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીઓની અંદર હાવર્ડ યુનિવર્સિટીનું નામ આવે કે ત્યાં ભણેલો વિદ્યાર્થી દુનિયાના કોઈ પણ ખૂણે પાછો ન પડે, એક સમયે ભારતની તક્ષિલા અને નાલંદા વિદ્યાપીઠની અંદર ભણેલો વિદ્યાર્થી હાવર્ડ યુનિવર્સિટીમાં ભણેલા વિદ્યાર્થી જેટલું મૂલ્ય ધરાવતો, એટલે ભારત વિદ્યાનું ધામ ગણાતું અને એ યુનિવર્સિટીઓની અંદર દરેક શાસ્ત્રોનું, દરેક કલાનું શિક્ષણ વિદ્યાર્થીઓને આપવામાં આવતું। દરેક શાસ્ત્રોની અંદર પ્રાચીનતમ શાસ્ત્રોમાં ખગોળશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, રસાયણ વિદ્યા, ધાતુ વિદ્યા, કાષ્ઠકલા, ચિત્રકલા, નાટ્યકલા, આવી 64 કલાઓ અને આપણી પાસે જે શાસ્ત્રોનું શિક્ષણ હતું એ બધા જ શાસ્ત્રોનું શિક્ષણ એ સમયે વિદ્યાર્થીઓને આપણી પ્રાચીન વિદ્યાપીઠોની અંદર આપવામાં આવતું અને પરિણામ સ્વરૂપે એ પ્રાચીન વિદ્યાપીઠોમાંથી ભણેલા વિદ્યાર્થીઓ છે તે કોઈ ને કોઈ એક શાસ્ત્રમાં પારંગત બનતા। જેમ કે લાસ્ટ વિડિયોની અંદર આપણે ભણ્યા કે વૈદ્યક વિદ્યા અને શલ્ય ચિકિત્સા, તો આપણા પ્રાચીન વિદ્વાનોની અંદર શલ્ય ચિકિત્સા, વૈદ્યક વિદ્યાના ક્ષેત્રે 3 મહર્ષિઓના નામ છે તે પ્રખ્યાત છે। જેમાં વૈદ્યક વિદ્યાની વાત આવે તો મહર્ષિ ચરક, શલ્ય ચિકિત્સાની વાત આવે તો મહર્ષિ સુશ્રુત, અને વૈદક અને શૈલ્ય એમ બંને ક્ષેત્રોની અંદર જેને મહત્વનું પ્રદાન આપ્યું છે તેવા મહર્ષિ વાગ્ભટ, ત્રણેય મહર્ષિ કે મહાન ઋષિઓએ આ વૈદક અને શૈલ્ય ચિકિત્સાના ક્ષેત્રે જે કાંઈ શોધખોળો કરી છે, પોતાની જે કાંઈ આવડતો આપી છે તે કોઈને કોઈ પુસ્તકની અંદર તેમને લખીને આપી છે। તેમાં મહર્ષિ ચરકની વાત આવે તો ચરક સંહિતા એમને લખેલું પુસ્તક છે, મહર્ષિ સુશ્રુતની વાત આવે તો તેમને લખેલું
पुस्तक छे सुश्रुत संहिता अने वह महर्षि वाग्भटे वाग्भट संहिता अने अष्टांग हृदय एम बे पुस्तको लख्या छे। वाग्भट संहिता नी अंदर महर्षि वाग्भटे वैदक विद्या नी वात करी छे, जेमा वनस्पति अने रसायण नो उपयोग करी औषधि बनावानी वात थई छे। तो अष्टांग हृदय नी अंदर महर्षि वाग्भटे शल्य चिकित्सा नी वात करी छे, शरीर ना वाढघाट करीने करवामां आवती चिकित्सा। तो एमने जे शोधेली एमने जे कई पद्धतिओ प्रदान करी छे ए पद्धतिना उपयोग थकी ज आजे मेडिकल साइंस नी अंदर नवी नवी पद्धतिओ अने नवी नवी थेरापी विकसे छे। આજના ડોક્ટરો અભ્યાસ કરવા જાય તો એમને ચરક સંહિતા, સુશ્રુત સંહિતા અને વાગ્ભટ સંહિતા આ ત્રણ પુસ્તકોનો અભ્યાસ કરવો કમ્પલસરી બને છે। તો ત્યારે આપણને ખ્યાલ આવે કે આપણું પ્રાચીન ભારત વિજ્ઞાન ક્ષેત્રે કેટલું આગળ હતું। આજે કે આજથી બે દાયકા પહેલા તત્વ વિશ્વના મહાન વિદ્વાનો એવું કહેતા કે ભારત ધર્મમાં રચ્યો પચ્યો રહેનારો દેશ છે, ભારત પાસે વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુનો અભાવ છે। એમને કરેલી આ ટીકા તદ્દન ખોટી છે। કારણ તો કે ભારતની ધાર્મિક વાતો પાછળ એ વિજ્ઞાન છે, સાયન્સ છે। જેમ કે નાલંદા વિદ્યાપીઠના એક આગળ પડતા વિદ્વાન હતા નાગાર્જુન, આચાર્ય નાગાર્જુન। તો આચાર્ય નાગાર્જુને રસાયણનો ઉપયોગ કરી અને દવા કે ઔષધિ બનાવવાની વાત કરી છે, જેમાં લોહ, શેલમ અને પારાની ભસ્મની વાત થઈ છે। તો આજે કોઈને બ્લડ પ્રેશર હોય તો ઘણા લોકો એમ કહે કે બ્લડ પ્રેશર બીપીને કંટ્રોલ રાખતું કડું હાથમાં પહેરવામાં આવે તો બીપી કંટ્રોલમાં રહે છે। તો એ કડું શેનું બનેલું હશે તો કે કોઈ ને કોઈ ધાતુ કે રસાયણનું બનેલું છે। તો એ કડું છે તે કોઈ મંત્ર નથી, એની પાછળ કોઈ ધર્મ નથી, પણ એની પાછળ સાયન્સ છે, વિજ્ઞાન છે। લોહ અને સેલમ જેવી ધાતુનો ઉપયોગ કરી અને શરીરના અમુક રોગોને કંટ્રોલમાં લઈ શકાતા આ વાત આચાર્ય નાગાર્જુને પણ કરી છે। એટલે આપણે જે કોઈ ધાર્મિક માન્યતા અનુસાર ધાર્મિક પદ્ધતિઓનો ઉપયોગ કરી અને આપણે ધર્મને અનુસરીએ છીએ તે ધર્મની પાછળ સાયન્સ છે, વિજ્ઞાન છે। એટલે એ આપણું પ્રાચીન ભારતનું વિજ્ઞાન છે। તો આપણે આગળના વિડીયોની અંદર ધાતુ વિદ્યા, રસાયણ વિદ્યા, વૈદક શાસ્ત્ર, શૈલ્ય ચિકિત્સા અને ગણિત શાસ્ત્રની વાત કરી, મહાન ગણિત શાસ્ત્રી આર્યભટ્ટ વિશે આપણે ભણ્યા। આજના વિડીયોની અંદર આપણે ભારતના વિજ્ઞાન અને ટેકનોલોજીના વારસામાં બીજા ત્રણ વિજ્ઞાનોની વાત કરવાના છીએ, જેમાં એક છે ખગોળશાસ્ત્ર, બીજું છે જ્યોતિષ શાસ્ત્ર અને ત્રીજું છે વાસ્તુશાસ્ત્ર। ખગોળશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર આમ જોઈએ તો ત્રણેય એકબીજા સાથે સરખાવી શકાય તેવા એક વિજ્ઞાન છે કે શાસ્ત્રો છે। ખગોળશાસ્ત્ર છે તે અવકાશી પદાર્થનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે, તો જ્યોતિષશાસ્ત્ર પણ અવકાશી પદાર્થોનો જ અભ્યાસ કરતું શાસ્ત્ર છે। એટલે બંનેનો સંબંધ એકબીજા સાથે જોડાયેલો છે। એક મહાન ખગોળશાસ્ત્રી એક મહાન જ્યોતિષશાસ્ત્રી હોઈ શકે અને એક મહાન જ્યોતિષશાસ્ત્રી એક મહાન વાસ્તુશાસ્ત્રી પણ હોઈ શકે, કેમ કે ત્રણેય વિજ્ઞાનો એકબીજા સાથે સંબંધ ધરાવતા વિજ્ઞાનો છે। સૌથી પહેલી આપણે વાત કરીએ તો ખગોળશાસ્ત્ર, ભારતનું પ્રાચીનતમ શાસ્ત્ર હોય, ભારતનું પ્રાચીનતમ વિજ્ઞાન હોય તો તે છે ખગોળશાસ્ત્ર। કેમ કે હડપ્પા સંસ્કૃતિના લોકો અવકાશી પદાર્થનો અભ્યાસ કરતા ખૂબ જ જાણતા હતા। હડપ્પા સંસ્કૃતિના લોકો અવકાશના સૂર્ય, ચંદ્ર અને વિવિધ ગ્રહોની ગતિના આધારે વાતાવરણની આગાહી કરી શકતા હતા। આજે જે આપણે સેટેલાઇટ અવકાશમાં તરતી મૂકીએ છીએ એ સેટેલાઇટ ઉપરથી આપણે વાતાવરણની આગાહી કરીએ છીએ કે ક્યારે વરસાદ પડશે, કેટલી માત્રામાં વરસાદ પડશે, ક્યાં સ્થળે વધુ વરસાદ પડશે અથવા તો કેવી પ્રકારની ગરમી કે તાપમાન રહેશે, એ બધી જ આગાહી આજે આપણે ખગોળશાસ્ત્રને અનુસરીને કરીએ છીએ। પરંતુ આજે એની અંદર આધુનિકીકરણ આવ્યું, યંત્રીકરણ આવ્યું, પરિણામ સ્વરૂપે આપણે સેટેલાઇટનો ઉપયોગ કરી અને આગાહી કરી શકીએ છીએ। પણ હડપ્પા સંસ્કૃતિના લોકો પાસે આવા કોઈ જ યંત્રો નહોતા, આવી કોઈ જ સેટેલાઇટ નહોતી, છતાં પણ તેઓ કેટલો વરસાદ પડશે, ક્યારે વરસાદની શરૂઆત થશે અને ક્યાં મહિના સુધી વરસાદ પડશે આવી આગાહી તે સમયે પણ લોકો કરી શકતા હતા, તેનું ખગોળશાસ્ત્ર હતું।
એ અવકાશમાં રહેલા તારાઓને આધારે કે ગ્રહોને આધારે ગ્રહોની ગતિના આધારે તેઓ આ ખગોળશાસ્ત્રનો અભ્યાસ કરતા. એટલે ખગોળશાસ્ત્ર કોઈ નવું વિજ્ઞાન નથી, પણ ભારતનું પ્રાચીનતમ વિજ્ઞાન જો કોઈ હોય કે પ્રાચીનતમ શાસ્ત્ર હોય તો તે છે ખગોળશાસ્ત્ર. ખગોળશાસ્ત્ર ગ્રહો, ગ્રહોની ગતિ, નક્ષત્ર, અવકાશી પદાર્થ, અન્ય અવકાશી પદાર્થ દરેકનો અભ્યાસ કરી અને હવામાન અને વાતાવરણની આગાહી કરે છે. જ્યારે સૌથી જ્યોતિષશાસ્ત્ર, તો કે જ્યોતિષશાસ્ત્ર પણ ગ્રહો, ગ્રહોની ગતિ, નક્ષત્ર અને અવકાશી પદાર્થનો અભ્યાસ કરે છે, પરંતુ એનું ફલિતાર્થ શું છે? તો કે જ્યોતિષશાસ્ત્ર અવકાશી પદાર્થો, નક્ષત્રો કે ગ્રહોની ગતિને ધ્યાનમાં રાખી અને વ્યક્તિના જીવનમાં શું બદલાવ આવવાનું છે, વ્યક્તિના જીવનની અંદર શું પરિવર્તન આવવાનું છે, કે વ્યક્તિના જીવનની પરિસ્થિતિ કેવી રહેવાની છે એની આગાહી કરે છે. એટલે બંને વચ્ચે તફાવત આટલો છે, વિષય વસ્તુ બેની સરખી છે. ગ્રહની ગતિ, ગ્રહોનું ચલિત અચલિત થવું, ગ્રહો નક્ષત્રો કે નક્ષત્રોનું ફેરબદલ થવું અથવા તો અવકાશી પદાર્થ, આ એનું વિષય વસ્તુ છે ખગોળશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર બંને. પણ બંનેનો ફલિતાર્થ જુદો છે. ખગોળશાસ્ત્ર હવામાનની આગાહી કરી શકે છે, જ્યારે જ્યોતિષશાસ્ત્ર વ્યક્તિ જીવનની આગાહી કરે છે. એટલે આપણા જીવનની અંદર ગ્રહો આપણને અસર કરતા હોય છે, આપણા સ્વાસ્થ્ય ઉપર પણ ગ્રહોની ગતિનો અસર થતો હોય છે. જેમ કે આપણા જન્મ તારીખ, બર્થ ડેટના આધારે આપણે આપણા જીવનની કુંડળી કઢાવતા હોઈએ છીએ, તો એ જન્મ સમયે ગ્રહો, આપણે જન્મ સમયે ગ્રહોની સ્થિતિ શું હતી અને એ ગ્રહોના આધારે હવે ગ્રહોની સ્થિતિ બદલાય છે, તો આપણા જીવનમાં કેવા સમયે કેવા પ્રકારના પરિવર્તન આવવાના છે તેની આગાહી કરતું શાસ્ત્ર એટલે જ્યોતિષશાસ્ત્ર. અને ગ્રહોની ગતિ નક્ષત્રોના આધારે હવામાનની અંદર શું પરિવર્તન આવવાનું છે તેની આગાહી કરતું શાસ્ત્ર એટલે ખગોળશાસ્ત્ર. એટલે બંનેનું વિષય વસ્તુ સરખું છે, પરંતુ બંનેનું ફલિતાર્થ અલગ છે. ભારતના પ્રાચીનતમ શાસ્ત્ર તરીકે ખગોળશાસ્ત્રની જ્યારે ગણના થતી હોય છે ત્યારે મહાન ખગોળશાસ્ત્રી કોણ એની આપણે વાત કરીએ તો આર્યભટ્ટ. કેમ કે ખગોળશાસ્ત્ર છે તે ગ્રહો અગ્રહોની ગતિની ગણતરી કરતું શાસ્ત્ર છે, એટલે એક સારો ગણિત શાસ્ત્રી એક સારો ખગોળશાસ્ત્રી પણ હોઈ શકે. એટલે જ્યારે આપણે ગણિત શાસ્ત્રનો વાત કરી ત્યારે જ મેં તમને કહેલું કે ગણિત શાસ્ત્રના પિતા એટલે તો કે આર્યભટ્ટ. આર્યભટ્ટ એક મહાન ગણિત શાસ્ત્રી હોવાની સાથે સાથે એક મહાન ખગોળ શાસ્ત્રી પણ હતા. આર્યભટ્ટે ગણિત શાસ્ત્રની અંદર શૂન્યની શોધ કરી, અજ્ઞાત સંખ્યાઓના સ્થાને કોઈ વર્ગ મૂળાક્ષરો એટલે કે ક ખ ગ કે એબીસીડી મૂકવાની વાત છે તે પણ આર્યભટ્ટે કરી છે. આધુનિક પદ્ધતિના સરવાળા, બાદબાકી, ગુણાકાર, અપૂર્ણાંક સંખ્યાઓના સરવાળા, બાદબાકી, ગુણાકાર કે ત્રિકોણમિતિ વગેરે જેવી અષ્ટાંગ પદ્ધતિ આપનાર પણ આર્યભટ્ટ છે. તો ગણિત શાસ્ત્રની ક્ષેત્રમાં આર્યભટ્ટે ઘણી શોધખોળો કરી, ઘણી પદ્ધતિઓ વિકસાવી કે જે પદ્ધતિ ઉપર આજે આખી દુનિયા ગણિત શાસ્ત્ર ગણે છે. એ આર્યભટ્ટ મહાન ખગોળ શાસ્ત્રી પણ હતા. એટલા માટે જ પૃથ્વી ઉપર આપણા જે પ્રથમ સેટેલાઇટ કે પ્રથમ ઉપગ્રહ જ્યારે આપણે છોડ્યો ત્યારે તે પ્રથમ ઉપગ્રહનું નામ પણ આર્યભટ્ટ રાખવામાં આવેલું હતું, કેમ કે મહાન ખગોળશાસ્ત્રીની અંદર આર્યભટ્ટનો સમાવેશ થાય છે. આજે આપણે અવકાશમાં ઉપગ્રહ છોડીએ છીએ, તરતા મૂકીએ છીએ, અવકાશની અંદર અવકાશ યાન છોડીએ છીએ, અવકાશમાં જઈએ છીએ, જેમ કે મંગળ યાન છોડ્યું, ચંદ્ર યાન છોડ્યું, આ બધા જ અભ્યાસને ખગોળશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. એટલે સ્વતંત્ર ભારતે જ્યારે સૌથી પહેલો ઉપગ્રહ અવકાશમાં છોડ્યો ત્યારે તે પહેલા ઉપગ્રહનું નામ આર્યભટ્ટ રાખવામાં આવ્યું હતું, કારણ કે મહાન ખગોળશાસ્ત્રી તરીકે આર્યભટ્ટનો સમાવેશ થાય છે. અને એ આર્યભટ્ટ તેમને લગભગ ઈસવીસન 1972 ની અંદર અવકાશમાં ફરતો મૂક્યો અને તેનું નામ પણ આર્યભટ્ટ જ રાખવામાં આવ્યું. આર્યભટ્ટે ખગોળશાસ્ત્રની અંદર શું શોધ કરી છે, શું ફલિતાર્થ આપ્યું છે, ક્યાં સિદ્ધાંતો રચ્યા છે તેની આપણે વાત કરીએ તો આર્યભટ્ટે પૃથ્વી પોતાની
પણ
ब्रह्मगुप्त के पृथ्वी ने गुरुत्वाकर्षण छे એવું સાબિત કરનાર ब्रह्मगुप्त પણ ब्रह्मगुप्ते જે ગુરુત્વાકર્ષણના સિદ્ધાંતો આપ્યા કે નિયમો આપ્યા એને એક્ઝામ્પલ સાથે સમજાવનાર ન્યૂટન એને કહ્યું કે સફરજનના ઝાડ પરથી સફરજન પડે તો નીચે જ પડે છે ઉપર નથી જતું એટલે પૃથ્વી તેને ખેંચે છે ઈ ખેંચે છે એક પ્રકારનું આકર્ષણ છે જે આકર્ષણને ગુરુત્વાકર્ષણ કહેવાય આમ ઉદાહરણ સાથે સમજાવનાર ન્યૂટન પણ સૌથી પહેલા સિદ્ધાંત આપનાર કોણ તો કે બ્રહ્મગુપ્ત ખગોળશાસ્ત્રની જ એક બીજી બાજુ આપણે લઈએ તો જ્યોતિષશાસ્ત્ર જેમનું વિષય વસ્તુ બનેલું સ્વરૂપ જ્યોતિષશાસ્ત્રને ત્રણ વિભાગમાં વહેંચી શકાય તંત્ર હોરા અને સંહિતા આ ત્રણ વિભાગમાં જ્યોતિષશાસ્ત્રને વહેંચનાર મહાન જ્યોતિષશાસ્ત્રી કોણ તો કે વરાહમિહિર વરાહમિહિરે જ્યોતિષશાસ્ત્રની ઉપર અનેક સંશોધનો કર્યા પછી એક ગ્રંથ લખ્યો છે જે ગ્રંથનું નામ છે બૃહદ સંહિતા અને બૃહદ સંહિતાના લેખક વરાહમિહિર છે બૃહદ સંહિતાની અંદર જ્યોતિષશાસ્ત્રના નિયમોની સાથે સાથે વાસ્તુશાસ્ત્રના નિયમો પણ આપ્યા છે એટલે આપણા જ્યોતિષશાસ્ત્રનો અને વાસ્તુશાસ્ત્રનો પ્રાચીન ગ્રંથ વરાહમિહિરે લખેલું બૃહદ સંહિતા ગણાય જ્યોતિષશાસ્ત્રના આધારે વ્યક્તિના જીવનમાં ઘટનારી ઘટનાઓ એટલે કે જ્યોતિષશાસ્ત્ર ટૂંકમાં કહીએ તો અભ્યાસ કોનો કરે છે તો મેં તમને કહ્યું કે ગ્રહો ગ્રહોની ગતિ નક્ષત્ર નક્ષત્રની ચલ અચલ સ્થિતિ અને અવકાશી પદાર્થ આનો અભ્યાસ કરી એમનું નિરીક્ષણ કરી અને વ્યક્તિના જીવનની અંદર આવનારી પરિસ્થિતિ તેમના જીવનની અંદર ઘટનારી ઘટનાઓની આગાહી જ્યોતિષશાસ્ત્ર કરે છે એટલે ટૂંકમાં કહીએ તો જ્યોતિષશાસ્ત્ર છે તે લોકોના જીવનની પરિસ્થિતિને એક સંતુલિત રાખવા માટેના મુહૂર્ત આપે છે જેમ કે લગ્ન સમય લગ્ન કરવા માટેના મુહૂર્ત છે ખેડૂતે વાવણી કરવી હોય ખેતરની અંદર વાવણી કરવી હોય તો વાવણી કરવા માટેના મુહૂર્ત છે કોઈ નવું ઘરનું બાંધકામ કરવું છે તો નવા ઘરના બાંધકામના મુહૂર્ત છે ગ્રહ પ્રવેશના મુહૂર્ત છે આવા આપણા જીવનની અંદર જે કાંઈ શુભ કાર્યો આપણે કરવાના છે તે શુભ કાર્યોના શુભ મુહૂર્ત જ્યોતિષશાસ્ત્ર આપે છે અને એ શુભ મુહૂર્ત આપવા માટે જ્યોતિષશાસ્ત્ર ગ્રહ નક્ષત્ર અને અવકાશી પદાર્થોની ગણતરી કરે છે અને એ ગણતરીના અંતે તે શુભ મુહૂર્તો આપે છે આ થયું ખગોળશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર હવે આપણે વાત કરીએ ભારતનું એક પ્રાચીન વિજ્ઞાન એટલે વાસ્તુશાસ્ત્ર લાસ્ટ વિડીયોની અંદર કદાચ તમને યાદ હોય તો મેં એવું કહેલું કે ભારતનું વાસ્તુશાસ્ત્ર આખી દુનિયા ફરી અને ચીનમાં આવે એટલે ચીનમાં તે ફેંગ શુઈ કહેવાય અને ચીનનું ફેંગ શુઈ આપણે અજમાવ્યું કે ઘરના પ્રવેશદ્વાર ઉપર તો કે ક્રિસ્ટલ બોલ લટકાવો ડોરબેલ લટકાવો કારણ તો કે એનાથી ઘરની અંદર પ્રફુલ્લિતતા રહે છે શાંતિ રહે છે અને શાંતિમય વાતાવરણ રહે છે કારણ તો કે ઘરના પ્રવેશદ્વારની સામે ક્રિસ્ટલ બોલ લટકાવવામાં આવે તો એની ઉપર પ્રકાશ કરતા ઘર છે તે પ્રકાશિત બને છે અને હંમેશા પ્રકાશમાં મન પ્રફુલ્લિત રહે આ ભારતનું વાસ્તુશાસ્ત્ર છે પ્રાચીન વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જે મકાનોનું બાંધકામ થતું જે અશ્વશાળાઓનું બાંધકામ થતું કે જે કિલ્લાઓનું બાંધકામ થતું તેમાં વાસ્તુશાસ્ત્રના નિયમોને ધ્યાનમાં રાખીને જ બાંધકામ કરવામાં આવતું વાસ્તુ એટલે શું તો કે વાસ્તુ એટલે રહેવા માટેનું એક સ્થળ નિવાસસ્થાન પછી કે તે નિવાસસ્થાન માણસનું હોઈ શકે ભગવાનનું હોઈ શકે કે કોઈ પ્રાણીનું હોઈ શકે જેમ કે માણસનું નિવાસસ્થાન એટલે શું કે તો કે મકાન ભગવાનનું નિવાસસ્થાન એટલે તો કે મંદિર અને પ્રાણી પ્રાચીન સમયની અંદર પાલતુ પ્રાણીઓ ઘોડા હાથી કે પશુઓની અંદર ગાય ભેંસ કે એનો સમાવેશ થતો તો એને રહેવા માટેનું સ્થાન એટલે શું તો કે ઘોડાને રહેવા માટેનું સ્થાન અશ્વશાળા હાથીઓને રહેવા માટેનું સ્થાન તો કે હસ્તશાળા આવી અનેક ચીજવસ્તુઓના બાંધકામ માટે વાસ્તુ
ज्योतिष शास्त्र ने खूब ज मेळ छे। वास्तु शास्त्र नु अविभाज्य अंग ज्योतिष शास्त्र छे। એટલે એનો મતલબ એવો કે જ્યોતિષ શાસ્ત્ર વિના વાસ્તુ શાસ્ત્ર પૂર્ણ નથી થતું। એટલે વાસ્તુ શાસ્ત્ર જ્યોતિષ શાસ્ત્રના નિયમોને પણ અનુસરે છે। દાખલા તરીકે નવું મકાન ક્યારે બાંધવું, નવું મકાનનું બાંધકામ કરવું હોય તો ક્યાં સમયે તેનું બાંધકામ શરૂ કરવું તો એનું શુભ મુહૂર્ત જ્યોતિષ શાસ્ત્ર આપે છે। પણ ક્યાં સ્થળે મકાન બાંધવું તેનો નિયમ વાસ્તુ શાસ્ત્ર આપે છે। દાખલા તરીકે આપણે એક પ્લોટ લીધો હોય, એ પ્લોટની અંદર આપણે નવું મકાન બનાવવું છે તો એ મકાન કઈ દિશાનું બનાવવું, એ મકાનનું પ્રવેશ દ્વાર પૂર્વાભિમુખ રાખવું તો કઈ દિશા તરફનું રાખવું, રસોડું કઈ દિશામાં રાખવું, ભગવાનનું મંદિર કઈ દિશામાં રાખવું, શયનખંડ એટલે કે બેડરૂમ કઈ દિશાના હોવા જોઈએ, બેડરૂમની અંદર ફર્નિચર બનાવવામાં આવે તો બેડ કઈ દિશા તરફનો હોવો જોઈએ, આ બધું નક્કી વાસ્તુ શાસ્ત્ર કરે છે। પણ એ મકાન ક્યારે ખાતમુહૂર્ત કરવું, ભૂમિપૂજન ક્યારે કરવું અને એ મકાનનું બાંધકામ શરૂ ક્યારે કરવું તે જ્યોતિષ શાસ્ત્ર કહે છે। સમજાયું? એટલે વાસ્તુ શાસ્ત્ર જ્યોતિષ શાસ્ત્ર વિના અધૂરું છે। એટલે વાસ્તુ શાસ્ત્રના નિયમો જ્યોતિષ શાસ્ત્રના નિયમો સાથે પણ મેળ બેસી જાય છે। વાસ્તુ શાસ્ત્રની અંદર ખૂબ જ મહત્વનું પ્રદાન કરનાર આપણા પ્રાચીન સ્થપત્યોની વાત કરીએ। સ્થપત્ય એટલે કોણ? તો કે સિવિલ એન્જિનિયર, આજનો સિવિલ એન્જિનિયર, અને તે સમયે પ્રાચીન સમયની અંદર તેને સ્થપતિ કહેવામાં આવતું। આજના સિવિલ એન્જિનિયર પાસે તમે નકશો બનાવવા જાઓ એટલે એ વાસ્તુ શાસ્ત્રના નિયમોને ધ્યાનમાં રાખીને નકશો બનાવે છે। એને ખ્યાલ હશે કે વાસ્તુ શાસ્ત્રના નિયમ અનુસાર પછી રહેવા માટેનું મકાન હોય કે કોઈ કામનું સ્થળ હોય, ઓફિસ હોય, તો ઓફિસમાં વાસ્તુશાસ્ત્રના નિયમો હોય કે કઈ દિશા તરફનો ઓફિસનો દરવાજો હોવો જોઈએ, ઓફિસની અંદર ટેબલ, કામ કરવા માટેનું ટેબલ કઈ દિશામાં હોવું જોઈએ, ક્યાં ખૂણાની અંદર હોવું જોઈએ, એને ચોક્કસ વાસ્તુશાસ્ત્રના નિયમો હોય। એટલે આજના સિવિલ એન્જિનિયર પાસે આપણે નકશો બનાવડાવવા જઈએ એટલે તે બધા જ નિયમોને ધ્યાનમાં રાખી અને નકશો આપે। તો એ સમયે પ્રાચીન સમયની અંદર પણ સિવિલ એન્જિનિયરો હતા જેને સ્થપતિ કહેવાતા। એ કોણ? તો કે બ્રહ્મા, નારદ, ભૃગુ, બૃહસ્પતિ, વશિષ્ઠ અને વિશ્વકર્મ, આ આપણા પ્રાચીન સમયે પ્રાચીન સ્થપતિઓ હતા। દેવોને કોઈ મકાન બનાવવું હોય, દેવોને મહેલ બનાવવા હોય તો તે ઓર્ડર વિશ્વકર્મા નાખતા, માલ સાથે કમ્પ્લીટ કરી તમને આપવા। દાખલા તરીકે ભગવાન શ્રી કૃષ્ણને મથુરા છોડી અને દ્વારિકા આવવું હતું તો દ્વારિકા નગરનું બાંધકામ કરવું હતું તો ભગવાન શ્રી કૃષ્ણએ દ્વારિકા નગરીનું બાંધકામ કરવા માટેનો ઓર્ડર વિશ્વકર્માને આપ્યો। એવી જ એક તત્કથા છે કે ભગવાન શિવ આપણે જાણીએ છીએ કે ખુલ્લા પર્વતની અંદર રહે છે। દંતકથા છે, વાસ્તવિકતા શું છે એ નથી કહેતી। લોકોના મોઢેથી સાંભળવા મળતી એક દંતકથા કે ભગવાન શિવ કૈલાસ પર્વત ઉપર રહે એટલે બધું ખુલે, આમ કોઈ જ બાંધકામ નહીં, તો પાર્વતીજી એવું વિષ્ણુ ભવનની અંદર ગયા, બ્રહ્માજીના ભવનની અંદર ગયા તો જોયું કે લક્ષ્મીજી પાસે કેવો મહેલ, સરસ્વતીજી પાસે કેવું એક મહાન મહેલ કે મકાન, તો કજિયો કર્યો પાર્વતીજીએ કે ભગવાન શિવને કે મારી પાસે જ મકાન કે ભવન નહીં, પર્વત ઉપર ખુલ્લા પર્વતમાં રહેવાનું, મને એક મહેલ બનાવી આપો। ત્યારે કહેવાય છે કે ભગવાન શિવે મહેલ બનાવવા માટે જગ્યા નક્કી કરી હતી આજનું શ્રીલંકા એટલે લંકા, અને ત્યાં વિશાળ મહેલનું બાંધકામ કરી આપવાનો ઓર્ડર વિશ્વકર્માને આપ્યો, અને એ લંકાની અંદર સોનાની મહાન નગરીનું બાંધકામ વિશ્વકર્માજીએ ભગવાન શિવ માટે કર્યું। પણ વાસ્તુશાસ્ત્ર સાથે જ્યોતિષ શાસ્ત્ર સંકળાયેલું છે એટલે ભગવાન શિવે કહ્યું કે કોઈ નવા ઘરની અંદર રહેવા માટે જવું હોય તો ગ્રહ પ્રવેશ કરવો જોઈએ, પૂજા વિધિ કરવી જોઈએ, યજ્ઞ કરવો જોઈએ। એટલે પાર્વતીજીને
पहला यज्ञ करियो। तो हवे भगवान शिव नो यज्ञ करवा माटे ब्राह्मण ने शोध मां निकळा, तो बधाए विचार कर्यो ब्राह्मणो ए के भगवान शिव नो यज्ञ करवा जवाय, कोई चूक थाय ने कोई एकादो श्लोक भूलाय जाय ने भगवान शिव ત્રીજુ નેત્ર ખોલે તો આપણે ત્યાં ત્યાં કરીને રાખતે છે, આપણે નથી જો કોઈ બ્રાહ્મણ નથી મળતો, એટલે ભગવાન શિવનો મહાન ભક્ત રાવણ યજ્ઞ કરાવવા આવે છે, બ્રાહ્મણ પુત્ર છે, માતા રાક્ષસ હતી પણ પિતા એના બ્રાહ્મણ હતા, એટલે રાવણ ભગવાન શિવનો યજ્ઞ કરાવવા આવે છે। ભગવાન શિવને તો ખબર જ હતી કે આપણા નસીબમાં મહેલ નથી, કૈલાસ પર્વત જ છે, પણ એ તો બધું અંતર્યામી જોતા હતા। ब्राह्मण स्वरूपे जयरे रावण तेनो यज्ञ करावा आवे छे, रावण नी तो लंका जोईने मति फरी गई, एटले रावण शिव नो यज्ञ कराव्या पछी शिव एम कहे छे के मांगो ब्राह्मण ब्रह्मदेवता के तमारे शुं बक्षीस जोईए छे, तो रावण तेनी पासेथी लंका बक्षीस मांगी लीधे छे। भगवान शिव ने पार्वती हता एवा लाग्या। केवानुं तात्पर्य ए के वास्तुशास्त्र ज्योतिष शास्त्र एक बीजा साथे संकळायेला छे, પ્રાચીન સ્થપતિ પણ તો કે વિશ્વકર્મા, કોઈ પણ દેવોએ કોઈ પણ બાંધકામ કરવું હોય તો વિશ્વકર્માનો સંપર્ક કરવા આવતો, એટલે તે તમામ કલાના દેવતા કહેવાય। કાષ્ટ કલા, સ્થાપત્ય કલા, શિલ્પ કલા, આ બધી જ કલાઓના દેવતા એટલે મહાન સ્થપતિ વિશ્વકર્મા, જે પ્રાચીન ભારતના પ્રથમ સ્થપતિ તરીકે ઓળખાય છે। આ બધા જ સ્થપતિઓએ નારદ, બ્રહ્મા, ભૃગુ, બૃહસ્પતિ, વશિષ્ઠ અને વિશ્વકર્મા સહિત તમામ સ્થપતિઓએ આપણું વાસ્તુશાસ્ત્ર છે તે આઠ વિભાગમાં વહેંચ્યું છે। જેમ જ્યોતિષ શાસ્ત્રના ત્રણ વિભાગ છે, તંત્ર, હોરા અને સંહિતા, એમ વાસ્તુશાસ્ત્રના પણ આઠ વિભાગ છે, અને એ આઠ વિભાગમાં વહેંચનાર આપણા પ્રાચીન સ્થપતિઓ છે। બૃહદ સંહિતા એક જ્યોતિષ શાસ્ત્ર હોવાની સાથે સાથે એક વાસ્તુ શાસ્ત્ર પણ છે, જેના રચયિતા છે વરાહમિહિર, એટલે એના પરથી કહી શકાય કે વરાહમિહિર પણ એક મહાન સ્થપતિ હતા કે વાસ્તુ શાસ્ત્રી હતા, એટલે બૃહદ સંહિતાની અંદર વાસ્તુ શાસ્ત્રનો ઉલ્લેખ થયેલો છે। મકાનો બંધાવવા હોય, કિલ્લાઓ બંધાવવા હોય, કે પ્રાણીઓને કે ઘોડાને રહેવા માટેની અશ્વશાળા બંધાવવી હોય, ભગવાનનું મંદિર બંધાવવું હોય, તો કઈ દિશા તરફ તેનું મુખ રહેશે, કઈ દિશા તરફ તેનો દરવાજો રહેશે, કઈ જગ્યાએ કેવી રીતે મકાનનું બાંધકામ કરવું તેનું વર્ણન કરતું શાસ્ત્ર વાસ્તુશાસ્ત્ર છે, અને એ બધા જ નિયમો બૃહદ સંહિતાની અંદર આપેલા છે। બૃહદ સંહિતાને નવેસરથી લખાવવા પાછળ મેવાડના રાજા રાણા કુંભાએ ખૂબ જ પ્રયત્નો કર્યા છે। વરાહમિહિરે જે બૃહદ સંહિતા લખેલું હતું, એ બૃહદ સંહિતાને નવેસરથી લખાવવા પાછળ, તેનો પુનરુદ્ધાર કરવા પાછળ રાણા કુંભાએ મહત્વની મહેનત આપી છે, એટલે કહેવાય છે કે બૃહદ સંહિતાનો પુનરુદ્ધાર ફરી વખત તેમને લેખન કાર્ય આપનાર છે મેવાડના રાણા કુંભા। આ થયું આપણું વાસ્તુશાસ્ત્ર। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠની અંદર ગણી શકાય તેટલા વિજ્ઞાનોની વાત કરી, જેમ કે ધાતુ વિદ્યા, રસાયણ વિદ્યા, વૈદક વિદ્યા અને શલ્ય ચિકિત્સા, ગણિત શાસ્ત્ર છે, ખગોળ શાસ્ત્ર છે, જ્યોતિષ શાસ્ત્ર છે અને વાસ્તુશાસ્ત્ર છે, ગણી શકાય એટલા વિજ્ઞાનોની વાત કરી। પણ ભારતના પ્રાચીન વિજ્ઞાનોની વાત કરવા જોઈએ તો ભારતની અંદર અનેક ક્ષેત્રની અંદર અનેક વિષયોને ધ્યાનમાં રાખી અનેક સિદ્ધાંતો સ્થાપિત કરવામાં આવ્યા છે, અને એ સિદ્ધાંતોનો ઉલ્લેખ કરતા અનેક વિજ્ઞાનો છે, પણ દરેક વિજ્ઞાનનો અભ્યાસ આપણા અભ્યાસક્રમની અંદર શક્ય નથી। માત્ર આપણે અન્ય વિજ્ઞાનોની વાત કરીએ તો જે ભારતનું વાસ્તુશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર અને ગણિતશાસ્ત્ર પ્રખ્યાત છે, એવી જ રીતે ભારતનું પ્રજનન શાસ્ત્ર પણ ખૂબ પ્રખ્યાત છે, અને એ પ્રજનન શાસ્ત્રની રચના કરનાર છે બ્રાહ્મણ્ય પંચાલ। ત્યાર પછી વાત કરીએ તો ચિકિત્સા સંગ્રહ, જે એક શૈલ્ય વિદ્યા કે વૈદક વિદ્યા ક્ષેત્રે મહત્વનું એક પુસ્તક બને છે। ચિકિત્સા સંગ્રહની રચના કરનાર રચયિતા છે ચક્ર પાણીપત। ત્યાર પછીની વાત કરીએ તો કામસૂત્ર, કામસૂત્રની રચના કરનાર
જેમની રચના કરનાર છે મહામુનિ પરાશર. યોગ શાસ્ત્ર જેમાં આજે ભારત આખી દુનિયામાં પ્રખ્યાત છે. ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના કહેવા અનુસાર 21 જૂનનો દિવસ યોગ દિન તરીકે ઉજવવાનું નક્કી આખી દુનિયાએ કર્યું અને 21 જૂનને યોગ દિન તરીકે ઉજવવાની મંજૂરી સંયુક્ત રાષ્ટ્રએ આપી. કોના કહેવાથી? તો કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કહેવાથી. અને યોગના કારણે આજે ભારત વિશ્વ ઉપર એક પ્રભુત્વ ધરાવતો દેશ છે. અને એ યોગ શાસ્ત્ર આપનાર કોણ છે? તો કે મહર્ષિ પતંજલિ. અને મહર્ષિ પતંજલિની યોગ વિદ્યાને આજે આખી દુનિયામાં પ્રચાર કરનાર કોણ? તો કે રામદેવ. બાબા રામદેવે મહર્ષિ પતંજલિએ જે યોગ શાસ્ત્રની અંદર યોગની વાત કરી છે તે યોગને દુનિયા સમક્ષ લાવનાર છે. એટલે આજના આપણા યોગદેવ બાબા રામદેવ કહેવાય. પરંતુ એ ક્યાં યોગ શાસ્ત્રને આપણી સમક્ષ મૂકે છે? તો કે પતંજલિ આપેલા. એટલે જે કે તમામ પ્રોડક્ટ છે તે પતંજલિના નામથી ઓળખે છે. ત્યાર પછીની વાત કરીએ તો યંત્ર સર્વસ્વ પુસ્તકનું નામ છે વિજ્ઞાન છે. આજે આપણે જે યંત્ર સામગ્રી શોધીએ છીએ સૂક્ષ્મમાં સૂક્ષ્મ માઇક્રો યંત્ર શોધાય છે કે વિરાટ યંત્રની આપણે રચના કરીએ છીએ. એ યંત્રોની રચના પાછળ શું કાર્ય પદ્ધતિ કેવા સિદ્ધાંતો રચાયેલા છે તે યંત્ર સર્વસ્વની અંદર દર્શાવવામાં આવેલું છે અને તેમના લેખક છે મહર્ષિ ભારદ્વાજ. અને કાલગણના એટલે શું? તો કે સમયની ગણના. આપણે આપણા શાસ્ત્રો અનુસાર ગણીએ તો શક સંવંત સૌથી જૂની સંવંત કઈ? તો કે શક સંવંત, પછી વિક્રમ સંવંત ને પછી ઈસવી સંવંત. શક મુનિ, શક નામના એક મુનિ હતા. શક મુનિએ કાળગણના કઈ રીતે કરવી તેના માટેનું પુસ્તક આપ્યું છે કાળગણના. અને શક મુનિનો જે સમય થઈ ગયો ત્યારથી શક સંવંત આવ્યો જે હિન્દુઓની પ્રથમ કાળગણના કહી શકાય. શક સંવંત અનુસાર આપણે વર્ષનો નવો દિવસ ચૈત્ર માસ એકમના દિવસે ઉજવીએ છીએ જે ગુડી પડવા તરીકે ઉજવાય છે. વિક્રમ સંવત મુજબ આપણે કારતક સુદ એકમ ઉજવીએ છીએ અને ઈસવીસન મુજબ આપણે 1 જાન્યુઆરી ઉજવીએ છીએ. એટલે સૌથી પહેલી કાળગણના આપનાર હતા શક મુનિ. એટલે એના સમયને આપણે શક સંવત તરીકે ઓળખાવીએ છીએ. ત્યાર પછી વિક્રમાદિત્ય થઈ ગયા તો વિક્રમાદિત્ય પછીનો જે સમય છે તે વિક્રમ સંવત તરીકે ઓળખાય છે. અને પછી ભગવાન ઈસુ થઈ ગયા એટલે ઈસુ ભગવાન પછીનો સમય છે તે ઈસવીસન તરીકે ઓળખાય છે. પણ ટૂંકમાં કહીએ તો કાળગણના કરવાની પદ્ધતિ આપનાર સર્વપ્રથમ કોણ હતા? તો કે શક મુનિ. એટલે ત્યારથી જ આપણે શક સંવંત નામ આપ્યું છે અને કાળગણના કરતા હોય છે. આમ આવા તો ઘણા વિજ્ઞાન છે અને દરેક વિજ્ઞાન ક્ષેત્રે પ્રાચીન ભારતે કંઈક ને કંઈક સિદ્ધાંતો પ્રસ્થાપિત કર્યા છે. કહેવાય છે કે ભારતના લોકો છે તે નવું શીખવા માટે હંમેશા પોતાના મનના દ્વાર ખુલ્લા રાખે છે અને કદાચ એટલા માટે જ આપણે અનેક વિજ્ઞાનોને વિકસિત કરી શક્યા છે. આપણો દેશ, આપણા દેશના લોકો નવું શીખવા માટે હંમેશા તત્પર હોય છે અને નવું શીખવા માટે આપણા મનના દ્વાર હંમેશા ખુલ્લા હોય છે. એટલે જે વિદેશી પ્રજાઓ ભારતની અંદર આવે તે કંઈક શીખવા, પણ એ વિદેશી પ્રજાઓ પાસે જે કંઈ હતું એમાંથી પણ ભારતે કંઈક ને કંઈક શીખ્યું છે અને એના લીધે જ આપણો વૈજ્ઞાનિક અને ટેકનોલોજીના ક્ષેત્રે ખૂબ જ સારો વિકાસ થયો છે. એટલે પ્રાચીન ભારતે આપણને જેમ કલાઓ ભેટ કરી છે, પ્રાચીન ભારતે આપણને જેમ શિલ્પ સ્થાપત્યના નમૂનાઓ ભેટ કર્યા છે, પ્રાચીન ભારતે આપણને જેમ અનેક કલાઓનો વારસો આપ્યો છે, સાહિત્યનો વારસો આપ્યો છે, એમ આપણા પ્રાચીન ભારતે દુનિયાભરને વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો આપ્યો છે. તો આ પ્રક્રમ ભણતા આપણને ખ્યાલ આવે કે વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે પ્રાચીન ભારત વિશ્વભરની અંદર કેટલું નામ ધરાવે છે, વિશ્વભરની અંદર કેટલું તેનું સ્થાન છે. આજે આખી દુનિયા ભારતના વાસ્તુશાસ્ત્રને સ્વીકારે છે. અમેરિકા જેવા વિકસિત દેશોની અંદર પણ મકાનનું બાંધકામ અને મકાનનું ફર્નિચર વાસ્તુશાસ્ત્ર પ્રમાણે થાય છે. ચીનની
છો તો ચીનનું ફેંગ શુઈ કે ભારતનું વાસ્તુશાસ્ત્ર જ છે એટલે કહી શકાય કે આપણું વાસ્તુશાસ્ત્ર આખી વિશ્વ ઉપર પ્રભુત્વ જમાવી રહ્યું છે કોઈ અંધશ્રદ્ધાના સ્વરૂપે સ્વીકારવામાં નથી આવતું આપણા વાસ્તુશાસ્ત્રને વિજ્ઞાન તરીકે સ્વીકારવામાં આવે છે એટલે આ દ્રષ્ટિકોણ ખૂબ જ હકારાત્મક દ્રષ્ટિકોણ કહેવાય આજે આખી દુનિયાએ ભારતનું યોગશાસ્ત્ર સ્વીકાર્યું છે હિન્દુ ધર્મના આયુર્વેદ ગ્રંથમાંથી ઇટાલી જેવા દેશો કે યુરોપિયન દેશો છે તે દવા બનાવી રહ્યા છે તો આપણું કોઈ પણ પ્રાચીન વિજ્ઞાન હોય આજે મન મૂકીને કે મન ખોલીને વિશ્વના વૈજ્ઞાનિકો ભણી રહ્યા છે તો એ વસ્તુ એ સાબિત કરે છે કે પ્રાચીન સમયથી ભારત વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે આગળ વધ્યું છે અને ભારતની પ્રજા એની પાછળ મહત્વનું સ્થાન ધરાવે છે કેમ કે ભારતના લોકો જ કંઈક નવું શીખવા માટે હંમેશા તત્પર હોય છે અને આવી જ રીતે તત્પરતા દર્શાવી અને આગામી પણ આપણે અનેક વિષયો ઉપર અભ્યાસ કરવાના છીએ આપણી ભારતીયની જે લાક્ષણિકતા છે કે નવું શીખવા માટે તત્પર રહેવું એ તમારા બધાની અંદર છે હું જાણું છું તો અહીંયા આપણે આપણા પ્રકરણને વિરામ આપીએ છીએ આપણો પાઠ અહીંયા પૂરો થાય છે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે નવા પ્રકરણ સાથે નવા પાઠ સાથે પાછા ફરીથી મળીશું ત્યાં સુધી આવજો અને જે કંઈ હોમવર્ક હશે તે આ પાઠનું હોમવર્ક હું પીડીએફ સ્વરૂપે મેસેજ કરીશ એટલે એમાં જે ક્વેશ્ચન આપેલા હશે એ ક્વેશ્ચન આન્સર તમારે તમારી બાકી બુકની અંદર લખવાના છે પહેલા પણ મેં તમને કહેલું છે હોમવર્ક જે ટીચર તમને જે આપે છે તે સાથે ને સાથે કરતા રહેજો પાછળથી બધું ભેગું થશે તો નહીં મેળવાય પછી ગમે ત્યારે નોટ ચેક કરવા માટે માંગીએ ત્યારે તમારી પાસે હોમવર્ક ન હોય હોમવર્કની ફાઇલ ડિલીટ થઈ ગઈ હોય શિક્ષકો પાસેથી ફરીથી મંગાવવી પડે તે યોગ્ય ના કહેવાય એટલે તમને જે શિક્ષક તમારા ગ્રુપ ટીચર તમને હોમવર્કની ફાઇલ મોકલે છે તેને સેવ કરીને રાખવી યોગ્ય સમયે હોમવર્ક પણ કરી લેવું એટલે ગમે ત્યારે તમારે નોટ ચેક કરવા માંગીએ ત્યારે તે કમ્પ્લીટ હોય તમારે રાત ઉજાગરા કરીને પછી ભેગું ન કરવું પડે કહેવત છે ને કે પૂર આવે ત્યારે પાર ન બંધાય પૂર આવવાની આગાહી હોય એ પહેલા જ પાર બાંધી દેવી પછી પાર રહીએ નહીં આગ લાગે કૂવો ખોદવા બેસીએ તો પાણી નીકળે ત્યાં તો બધું બળી રાખ થઈ જાય એટલે એવું નથી કરવાનું આપણે સાથે ને સાથે હોમવર્ક કરવાનું છે તો આ પાઠનું હોમવર્ક હું તમને મોકલી દઈશ એટલે સાથે તમે હોમવર્ક કરી લેજો નેક્સ્ટ પ્રકરણ સાથે આપણે ફરીથી મળીશું ત્યાં સુધી વાંચજો ભણવામાં ધ્યાન આપજો ન સમજાય તો કોઈ પણ શિક્ષક પાસેથી ફોન નંબર અથવા તો ફોન દ્વારા માહિતી મેળવી શકો છો ત્યાં સુધી આવજો બેસ્ટ રીડિંગ બેસ્ટ સ્ટડી